તો ધોરણ 2 વિષય ગણિત. તો આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 11 દ્વિતીય જ દ્વિતીય વિષય અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે રીતિઓ કેવી હોય અને કોને કહેવાય. તો આપણે જોઈએ છો રીતિઓ. તો જુઓ, હવે આ છે, આ છે, તો આને કેવી રીતે કહેવાય? ઉભી લીટી. કેવી? ઉભી લીટી. પછી આ છે તો એને કઈ રીતે કહેવાય? આડી લીટી. કેવી? આડી લીટી. અને આ માટે જે આમ છે એને કેવી રીતે કહેવાય? ત્રાસી લીટી. કેવી? ત્રાસી લીટી. બરાબર, આને શું કહેવાય? દીપ્યો. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે આપણે ફાતિમાએ ઉભી લીટી છે, રાયમાએ આડી લીટી
યુ. જે આ છે વેરી ગુડ કે કેવા ઉભી રીતે હું પછી ગ્રાસ લીધી હું તો આ જે છે એ ક્લાસમાં ભરેલી એને ગ્રાસ લીધીઓ કહેવાય. પછી આવશે આ લીધીઓ તો આ જે છે એને એવી રીતે કહેવાય આ લીધીઓ તો એનાથી તો એકતાની લીટીઓ
જુઓ આગળનો પોઈન્ટ છે કે રીતિઓ સાથે મજા તો જુઓ હવે આગળ કે જીજ્ઞાસા પાસે ઘડિયાળ છે શું છે જીજ્ઞાસા પાસે ઘડિયાળ છે તે અંકોમાં લખેલો સમય અને અઠવાડિયાનો ભાગ પણ વાંચી શકે છે જુઓ એ ઘડિયાળમાં લખેલું છે 12 અને 30 અને ટ્યુઝડે નો સ્વેરે અડધો લખેલો છે અંકો અને અક્ષરો સીધી લીટીના બનેલા છે તે ઘડિયાળમાં જુઓ તમે પેજ નંબર 86 પર જુઓ ઘડિયાળ મને દોરેલી છે એના ઉપર અંકમાં ટાઈમ અને એબીસીડીમાં ભાગ બંને આપેલું છે એમાં ઊભી આડી બંને રેખાઓ દોરેલી છે બંને લીટીના અંકો અને અક્ષરો સીધી લીટીના બનેલા છે જુઓ ઊભી અને આડી બંને દિશાઓમાં લીટી દોરેલી છે જીજ્ઞાસા નિવારણની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે આવો થોડા વધુ બનાવો જુઓ હવે એ જીજ્ઞાસા છે શું કરે છે કે નિવાસરી એને શું કર્યું નિવાસરીની મદદ લીધી અને એને એનાથી વધારે અંકો અને અક્ષરો બનાવ્યા તો જુઓ એને શું કર્યું છે ત્રણ સીધો અને ત્રણ ઊંધો બંને બનાવ્યા છે પછી ક કબૂતરનું ક પણ બનાવ્યો છે નિવાસરીની મદદથી અને ઊંધો સી પણ બનાવ્યો છે તો આગળ જુઓ વપરાયેલી નિવાસરી ભેગી કરો તેમની મદદથી અંકો અને અક્ષરો બનાવી મજા કરો એને શું કર્યું છે આપણે જોઈએ જુઓ એને નિવાસરી લીધી છે શું લીધું છે નિવાસરી પછી નિવાસરી પહેલા ક્લાસમાં એક લીધી છે પછી એને ઉભી લીધી છે આડી કરી છે પછી પછી ઉભી લીધી છે અને આડી કરી છે અને એના ઉપર એક ક્લાસમાં મૂકી છે તો આ શું બન્યું ઉભી અને આડી લીધી દ્વારા કવર પછી એવી રીતે ઊંધો સી છે એક આડી લીધી લીધી સોરી આડી લીધી લીધી ઊભી લીધી અને આડી લીધી એના પાછળ ઊભી લીધી તો આ શું બન્યું ગ ગણપતિનો ગ પછી નીચે છે એ કાળી છે ઊભી છે અને બીજી પણ આડી છે તો આ શું બન્યું ઊંધો ઈ અને એ જ પ્રમાણે સીધો સી પણ દિવાસરીની મદદથી બનાવ્યો છે તો એ આવા ઘણા બધા મૂળાક્ષરો અને અંકો બનાવી શકે છે વપરાયેલી દિવાસરીને ભેગી કરીને એવા કોઈ અંક કે અક્ષર છે જે તમે દિવાસરીની મદદથી ન બનાવી શકો આમાં શું લીધું છે હા તો એવા અંક છે આપણે હવે અંક જોઈએ અંક તો જુઓ અંકમાં પાંચ નંબરનો અંક જુઓ એક આડી લીધી છે દિવાસરી ઊભી લીધી પછી ફરીથી આડી લીધી અને પછી ઊભી લીધી તો આ શું બન્યું પાંચ નંબરનો અંક બન્યો પછી જીતે બે નંબરનો અંક એક આડી લીધી ઊભી લીધી પછી એક આડી લીધી ઊભી લીધી અને આડી લીધી તો આપણે એને શું બનાવ્યો બગડેલો અંક બનાવ્યો તો હવે સીધી લીધીથી કેટલા અંકો લખો એ શું છે સીધી લીધીથી કેટલા અંકો લખો સીધી લીધીથી કયા અક્ષરો લખી શકાય કયા સરળ છે સીધી લીધીથી અંકો અને અક્ષરો નીચે ક્યાં લખેલા હોય છે તે શોધો તો હવે આપણે જોઈએ કે લીટીઓ પરથી અંકો અને મૂળાક્ષરો લીટીઓ પરથી અંક અને મૂળાક્ષર
પછી સી, પછી જીરો, ઈ, એફ, જી. એ ચોરસ, સી ચોરસ, ઈ, એફ અને જી. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આગળ એબીસીડી ના અંકો છે, એ એથી જેન ના અંકો છે, એ પણ તમારે આડી રૂપરેખા રાશિ આવતા હોય એ મૂળાક્ષરો